અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેને જ લઈને અમદાવાદનો કોટ વિસ્તાર કે જ્યાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે, અમદાવાદમાં કર્ફ્યુનો જે વિસ્તાર છે ત્યાં ચુસ્ત અમલ કરવામાં આવશે. સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીની મદદ લેવામાં આવશે અને કડકમાં કડક રીતે કર્ફ્યુનું પાલન કરવામાં આવશે. એડિશનલ ડીજી શમશેરસિંહને અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં પોલીસ કમિશનરને તેઓ મદદ કરશે. અમદાવાદમાં વધારો થઈ રહ્યો છે, 505 આંકડો પહોંચ્યો છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી. કામેશ, અમદાવાદમાં કર્ફ્યુ અને અત્યારે કર્ફ્યુનો અમલ ચુસ્ત રીતે નથી થતો તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીની મદદ લેવામાં આવશે? ચોક્કસ સોનલ, આપણે જણાવી દઉં કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, તો બીજી બાજુ આ કેસોને ઘટાડવા માટે અને કોરોનાના સંકટને દૂર કરવા માટે અમદાવાદમાં કર્ફ્યુ પણ લાદી દે, અમદાવાદના જે કોટ વિસ્તારના ક્ષેત્ર જે છે તેમાં કર્ફ્યુનો અમલ પણ થઈ રહ્યો છે. પરંતુ ક્યાંક એવી પણ જાણકારી સામે આવી રહી હતી કે કર્ફ્યુનું પાલન લોકોએ કરવું જોઈએ એવું ચુસ્તપણે પાલન નથી થઈ રહ્યું, જેને લઈને અત્યારના મહત્વના સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં કર્ફ્યુનો ચુસ્ત અમલ કરવામાં આવશે, જેને લઈને સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીની મદદ લેવામાં આવશે. સીઆઈડી ક્રાઇમના જે એડિશનલ ડીજી શમશેરસિંહ જે છે તેમને અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે અને તેઓ અમદાવાદમાં પોલીસ કમિશનરને મદદ કરશે અને કર્ફ્યુની કડક અમલવારી માટેની તેઓ કામગીરી કરશે. જી, આભાર તમામ વિગતો બદલ. અમદાવાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.